સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય પુણેશભાઈ મોદી, પ્રજ્ઞશ્રી યજદી કરંજિયા સાહેબ ઉપસ્થિત રહ્યા. આ કેમ્પમાં પરેશભાઈ અંકલેશ્વરિયા સાહેબનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું હતું. સંખ્યામાં લોકો જોડાઈને સ્વૈચ્છિક રક્તદાન કરે, 250 જેટલા યુનિટ રક્ત એકત્રિત કરે, સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે. રક્તદાન એ મહાદાન. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત. જી સર, આપનું નામ, આપનો પરિચય? વિરલ શાહ, સુરત એકેડેમિક એસોસિએશનના પ્રમુખ. સર, આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પ એસોસિએશન તરફથી આયોજન કરવામાં આવ્યું હતું. સર, આ આયોજન કઈ જગ્યાએ અને કેટલામું રક્તદાન તમે આજે યોજ્યું છે? લગભગ આ 30મું રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ફ્રેન્ડ્સ ક્લાસ પાલ રાજ વિક્ટોરિયામાં આયોજન કરવામાં, સંદેશભાઈ સાદરીવાળા કે જેમની આ સંસ્થા છે તેમને ત્યાં આગળ આયોજન કરવામાં આવ્યું. સર, આ રક્તદાન કરવાનો તમારો મુખ્ય હેતુ શું હતો? રક્ત ખરેખર બનતું જ નથી અને તેની ખૂબ જરૂર હોય છે, તથા થેલેસેમિયાના બાળકોને એની ખૂબ જરૂર હોય છે, તેથી આ આયોજન કરવામાં આવ્યું. સર, આજનો તમારો કંઈક હાલ સુધી કેટલા યુનિટ રક્ત ભેગું થવામાં આવ્યું છે? લગભગ અત્યાર સુધીમાં 250 યુનિટ થઈ ગયું છે. અમારો ટાર્ગેટ 300 યુનિટનો છે. ઓકે. જી સર, આપનું નામ, આપનો પરિચય? નમસ્કાર મિત્રો, હું નવનીત ગોપાણી, સુરત એકેડેમિક એસોસિએશનના સભ્ય તરીકે આપ સૌ મિત્રોને જણાવવા માગું છું. સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા આ 32મા મહારક્તદાન કેન્દ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરના લીડિંગ કોચિંગ ક્લાસીસ એના શિક્ષકો, સંચાલકો અને વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા દ્વારા આ કેમ્પને સફળ બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. આજે 300થી પણ વધારે બોટલ એકઠી કરવાનો અમારો લક્ષ્યાંક છે. 250થી પણ વધારે બોટલ ઓલરેડી ભેગી થઈ ચૂકી છે. વિશેષ આ વિશ્વમાં ધરતી ઉપર માતાનું દૂધ અને લોહી આ બેમાંથી એક પણ વસ્તુ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પણ બનાવી શકાય નહીં એવા સંજોગોની અંદર જ્યારે આ રક્તદાનનું પુણ્યનું કામ થઈ રહ્યું છે, ત્યારે આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે સુરત એકેડેમિક એસોસિએશન ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ સુરત સેતુ, લાયન્સ ક્લબ ઓફ સુરત લિજેન્ડરી, લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સી અને અન્ય ખૂબ બધી સંસ્થાઓએ આ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે. વિશેષમાં આ કેમ્પ અંતર્ગત સંગીતના એક કાર્યક્રમની સાથે સાથે વિશેષ સન્માન પણ